મંડળીની શરૂઆત થાય છે. ઈસુની હરકમાં ઉતરવાને બાદ સેલા યરુસલેમમાં રોકાયા, જેમ કે ઈસુએ અણને કરવાનો હુકમ આપ્યો હતો. તાના વિશ્વાસી મનખા લગાતાર એક હાથે દુઆ કરવાને હરું ભેળા થયા કરતા હતા. હર વર પસાના તહેવારના પસાસ દાડાને બાદ યહૂદી મનખા પેન્તુકુસ નામ એક ખાસ દાડાને માન્ય કરતા હતા. પેન્તુકુસ ઇતે ટાઈમે થો જરા યહૂદી મનખા ગોની વડાઈને માન્ય કરતા હતા. પૂરી દુનિયામાં યહૂદી મનખા પેન્તુકુસના દાડામાં એક હાથે મનાવાને હરું યરુસલેમમાં આવ્યા હતા. અને વર પેન્તુકુસ મનાવાના ટાઈમ ઈસુને હરગમમાં જાતરવાને લમસમ એક હપ્તાને બાદ આવ્યું. જણા ટાઈમ હેત વિશ્વાસી મનખાએ ખાતે ભેળા હતા તે જણા ઘેરમાં ઈ હતા. આપસુક થકી તે તેજ વાયરીની અવાજ થકી ભરાઈ જ તારા આગને જીવી દેખવાવાળા થોડક હેતા વિશ્વાસીને મણકા ઉપર પ્રગટ થયું. ઈ તે પવિત્ર આત્મા થકી ભરાઈ જ અને અણને અલગ અલગ ભાષાઓમાં પરમેશ્વરની મહિમા કરી. એ ઈ ભાષા હતી જેને બોલવાને હરું અણને પવિત્ર આત્મા વિશે સક્ષમ કર્યા હતા. જરા યરુસલેમમાં રહેવાવાળા મનખાવે અને શિષ્યોને સાંભળ્યું તે ઈ ભીડના રૂપમાં યુદ્ધવાને હરું એક ખાતે આવ્યા કે હું થઈ રહ્યું હે. અણ વિશ્વાસીને પરમેશ્વર દ્વારા કરેલા મોટા કામોને ઘોષણા કરતા સાંભળ્યા ઈ વિસ્મિત હતા, કેમ કે ઈ અણા કામોને આપણી ભાષામાં સાંભળી રહ્યા હતા. અણમાં થકી થોડોક મનખાવે કીધું કે ઈ સેલા નશામાં હતા, પણ પત્ર સીબો થઈને અને યુ બોલ્યો મારી વાત સાંભળો, યે મનખા નશામાં નહીં, એને બજાય કે તમું દીખી રહ્યા હે. ઇતે ઈસ હે જે યોએલ ભવિષ્યવક્તાએ કીધું હતું થાહે. પરમેશ્વરે કીધું આણા દાડામાં હું મારી આત્મા રેડુંગા. હે ઇઝરાયલના આદમજો, જે ઈસુ એક એવા મનક હતો જણે યુદ્ધ દેખાડવાને હારું કે ઈ તે કોણ હતો. ઘણા થકા ગજબ કામ કરીએ થા અને પરમેશ્વરનો સામર્થ થકી ઘણા થકા ગજબ કામ કરીએ થા. તમો યુ જાણો હે, કેમ કે તમાવે આણા કામને દેખ્યા હે, પણ તમે એને કૃષિ પર ચડા દીધો. ઈસુ મરી ગયો, પણ પરમેશ્વરે એને મરણમાં થકી જીવતો કરી દીધો. અને આની વાતને પૂરી કરી દીધી જેને એક ભવિષ્યવક્તાએ લખ્યું હતું, તો આપણો પવિત્ર જનને કબરમાં હડવા ન દે. અમો ગવાહ હે કે પરમેશ્વરે ઈસુને ફેર થકી જીવતો કરી દીધો. પરમેશ્વર બાવી ઈસુને આપણી જમણી પગથી બિહાડે અને એને આદર આપ્યું હે. અને ઈસુએ અમાર હરું પવિત્ર આત્મા મોકલી હે, જેમ કે આણે પ્રતિજ્ઞા કરી હતી ઈતે મોકલેગા. પવિત્ર આત્મા આણા કામને થવા દઈ રહ્યું હે. જણાને તમે દેખી રહ્યા અને સાંભળી રહ્યા હે, તમે આણા મનક ઈસુને કૃષિ પર ચડા દીધો, પણ નિશ્ચય રૂપ થકી જાણ લીધો કે પરમેશ્વરે ઈસુને હેતી વસ્તુ ઉપર પ્રભુ અને મસી બેયે બનાવ્યો હે. પત્રસને સાંભળવા વાળા મનખાવે વાળા મનખા એને દ્વારા કીધેલી વાત થકી મય તક હલી જ્યાં. એટલે હરું અણવે પત્રસ અને સેલા થકી પૂછ્યું, હે બાજો અમને શું કરવું જોઈએ? પત્રસે અણને જવાબ આપ્યો, તમોમાં થકી હરેક આપણા પાપાને હરું પશ્ચાતાપ કરો, તાકી પરમેશ્વર તમારા પાપાને માફ કરે. ઈસુ મસીહના નામ થકી બપ્તિસ્મા લો, તારે ઇતે તમને વરદાન જીવી પવિત્ર આત્મા સુધી અલ હે. પત્રસે જે કીધું એની ઉપર લમસમ 3000 મનખાવે વિશ્વાસ કર્યો અને ઈસુના સેલા બની ગયા. અણવે વાયદો લીધો અને યરુસલેમની મંડળીનો ભાગ બની જ્યાં. જરા સેલાવે અણને શિક્ષા આલી, તે વિશ્વાસીઓએ લગાતાર ઈ હંમેશા હમલી કરતા હતા અને એક હાથે ખાવાને ખાઈ કરતા હતા. અને અણવે હંમેશા એકબીજાને હરું દુવા કરી, અણવે મળેને પરમેશ્વરની મહિમા કરી, અને જે કંઈ બી અણકને થો અણવે એકબીજાને હાથે આલ્ય કર્યા. નગરનો હરેક આદમી અણને હરું તાજો વિચાર રાખતા હતા. દાડુ રોજ ઘણા થકી ઘણા મનખા વિશ્વાસી બની જતા.